કડી તાલુકાના કોલાદ ગામમાં વરસાદી પાણી ભરાવાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગામમાં પાણી ભરાવાના કારણે લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ પડ્યું છે. કડી તાલુકાના કોલાદ ગામમાં વરસાદી પાણીના ભરાવાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગામમાં પાણી ભરાવાના કારણે લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ પડ્યું છે. ગામના સરપંચ દ્વારા વરસાદી પાણીના નિકાલ માત્ર ઉચ્ચ કક્ષાએ ગટર લાઇન નાખવા વારંવાર રજૂઆત કરી હોવા છતાં પરિણામ શૂન્ય મળ્યું છે. કડી તાલુકાનું આશરે 2000 લોકોની વસ્તી ધરાવતા ગામ કોલાદ માટે ચોમાસાની ઋતુ દર વર્ષની જેમ આફત બની જાય છે. ગામમાં રહેતા મોટાભાગના લોકો ખેડૂત કે ખેતીવાડી સાથે જોડાયેલા હોવા છતાં ચોમાસાની ઋતુ તેમને આફતરૂપ લાગે છે. તેનું કારણ છેલ્લા ઘણા સમયથી ચોમાસાની ઋતુમાં ગામમાં ભરાઈથી રહેતું વરસાદી પાણી છે. કોલાદ ગામમાં પંચાયતના મહિલા સરપંચ જણાવે છે કે છેલ્લા ઘણા સમયથી ગામમાં ચોમાસા દરમિયાન આગળથી આવતું વરસાદી પાણી ભરાઈથી રહેતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગામ કોલાદના વતની પટેલચીનુભાઈ શિવાભાઈ, ગામના નાગરિક. મારા ગામનો પાણીનો પ્રશ્ન હોવાથી 4 મહિના લાગત પાણી રહે છે. મને કોઈ ગણનારાનું કશું ઠેકાણું પડતું નહીં. સરપંચ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઠેકાણું પડ્યું નહીં ગામનું. બીજું, લોકોને આંબા જવામાં એટલી જ તકલીફ પડે, દૂધ ભરાવવું, બારગામથી કોઈ આવ્યું હોય ગાડીના ગામમાં જાય, હેડીને ના જઈએ કે અહીં રૂબરૂ જોવા આવીને જોવું હોય તો વરસાદના અને પગો પગની ઓગળીઓ કોઈ જાય, ગટરના જેવું પાણી થઈ જાય. કારું બીજું કયો સરપંચ દ્વારા નાયબ મુખ્યમંત્રી, કલેક્ટર, સચિવ સહિત ઉચ્ચ કક્ષાએ અનેકવાર લેખિત રજૂઆત કરવા હોવા છતાં પરિણામ શૂન્ય આવ્યું છે. ગામમાં ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જવાના કારણે કેટલાક વાસમાં જવા માટે 4 મહિના દરમિયાન પાણીમાંથી જવું પડે છે, જેથી ગામમાં રહેતા બાળકો અને વૃદ્ધોની હાલત કફોડી જોવા મળી છે. ગામમાં પાણી ભરાઈ રહેવાના કારણે ખૂબ મોટા પ્રમાણમાં ગંદકી થવાના કારણે કોરોના વાયરસ જેવી ગંભીર મહામારી ગામમાં ફેલાઈ શકે તેવો ડર કોલાદ ગામના મહિલા સરપંચે જણાવ્યું હતું. વારંવાર ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કર્યા બાદ છેલ્લા ઘણા સમયથી તંત્રના અધિકારીઓ એકબીજાને ખો આપતા જોવા મળી રહ્યા છે, ત્યારે ગામના પાણીના પ્રશ્નનો જો આગામી થોડા સમયમાં હલ નહીં થાય તો ગ્રામજનો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરશે તેવી ચીમકી પણ ગ્રામજનો અને મહિલા સરપંચ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી. રીટા પટેલ, ZSTV કડી.